છોકરાઓ આજે આપણે મૂડી અને ઉપાડના વ્યવહારો શીખીશું, બરાબર છે? પહેલા એક સાઈડ પર તમને એક સમજાવી દો, મૂડી એટલે શું? તો મૂડી એટલે આપણે આગળ શીખી ગયા છે, માલિક આપનાર થાય, તો માલિક આપનાર છે એટલે એનું ખાતું તો શું થાય, જમા થાય. માલિક ધંધામાં કઈ પણ આપે, ભલે એનો ધંધો છે, પણ એ જમા થાય. તો માલિક ધંધામાં શું આપે છે? તો માલિક ધંધામાં દાખલા તરીકે રોકડા લાવે, રોકડા લાવે કે આપે, શબ્દ જે બોલો તે, યંત્ર લાવે, ફર્નિચર લાવે, બરાબર છે, કઈ પણ વસ્તુ લાવે, છોકરાઓ સ્ટોક લાવે. આગળ એક શબ્દ આવશે તમારે, દેવાદાર લાવે. તો આ બધું ધંધામાં કોણ લાવે છે? માલિક. તો બે રીતે તમે શીખી શકો છો છોકરાઓ. એક તો તમે એક ખાતું પકડી લો કે લાવી ધંધો શરૂ કર્યો એવો શબ્દ હોય એટલે મૂડી અંગેની આમનું થઈ, અને મૂડી એટલે માલિક આપનાર થયો, જમા થાય. માલિકે શું આપે આપણને? માલિક ધંધામાં શું આપે? તમે રોકડા લાવી શકે, યંત્ર લાવી શકે, ફર્નિચર લાવે, સ્ટોક લાવે, દેવાદાર, બરાબર છે. ચાલો પીડીએફના મૂડી ઉપાડના વ્યવહારોની પહેલા અમલ કરીશું. જો રોકડા લાવી ધંધો શરૂ કર્યો, રોકડા લાવી છે કે રોકડા, આ પહેલી આમદનમાં જુઓ, રોકડા લાવે એટલે આ બધું લાવે એટલે આવે, લાવે એટલે શું થઈ ગયું, આવે, અને આવે તો શું થઈ જાય, ઉધાર. તો તમને હવે યાદ રહી, અને બીજી કોઈ પણ બધી બગજમારી ન પડો ને છોકરાઓ, રોકડ, યંત્ર, ફર્નિચર, સ્ટોક અને આ દેવાદા, આ બધા માલ મિલકતના ખાતા છે, અને માલ મિલકતના ખાતા આવે એટલે મિલકત કંઈક તો આવે, કંઈક તો જાય, બરાબર. તો જો રોકડા લાવી એટલે રોકડા મિલકત છે. હવે નક્કી કરો રોકડા શું થાય છે, આવે છે કે જાય છે? તો કે ભાઈ આવે છે. રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. આખું બોલવાનું, લખવાનું નહીં. 4000 ધંધો શરૂ કર્યો તો કોણ લાવે? માલિક. તો માલિક આપનાર છે, મૂડી આપનાર છે, જમા, તે મૂડી ખાતે જમા 4000. બાબત જે રોકડા લાવી ધંધો શરૂ કર્યો. બીજો વ્યવહાર, 50000 ની મૂડીથી રણછોડે ધંધો શરૂ કર્યો. મૂડી એટલે રોકડા લાવ્યો એટલે આ આમદન થશે. બીજી પણ, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. બાબત જે રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હવે છોકરો 3, 4 અને 5 તમે જાતે કરી શકો, છતાં હું એક વખત એક આમદન કરાવીશ, બરાબર છે. જુઓ અહીંયા જુઓ આમદન નંબર 3, યંત્ર ધંધામાં લાવ્યા, બે ખાતા બન્યા. એક તો યંત્ર એટલે ત્યાં જ અટકી જાઓ, મગજને પ્રશ્ન પૂછો કે ભાઈ યંત્ર શું કહેવાય, તો તમારા મગજમાંથી જવાબ આવશે, મિલકત કહેવાય. હવે બીજો પ્રશ્ન પૂછો મગજને, તો મિલકત ધંધામાં આવે છે કે જાય છે? તો લાવ્યા એટલે મિલકત આવે છે, આવે તો ઉધાર, યંત્ર ખાતે ઉધાર. કોણ લાવ્યું? માલિક, તે મૂડી ખાતે
5000 બાબતજી યંત્ર ધંધામાં લાવ્યા. બોલો ક્લિયર. તો હવે ચોથી આમ નોંધ પણ આ જ રીતે થશે. શું લાવ્યા? ફર્નિચર. તો યંત્રના બદલે આ ચોથી આમ નોંધમાં યંત્રના બદલે શું લખીશું? કે ફર્નિચર લખીશું. તે મૂડી ખાતે જમા 5000 ના 5000. બોલો ક્લિયર. અને છઠ્ઠું, પાંચમી આમ નોંધ, સ્ટોક ધંધામાં લાવ્યો. શું લાવ્યા? સ્ટોક. સ્ટોક ધંધામાં આવ્યો. સ્ટોક એટલે માલ આવ્યો. માલ આવે તો ઉધાર. સ્ટોક ખાતે ઉધાર. તે મૂડી ખાતે અહીંયા લખી દેવાનું સ્ટોક. બરાબર છે? તો આ મૂડી અંગેની છોકરાઓ 5 આમનોંધ પૂરી. હવે પરીક્ષામાં એ આ 5 આમનોંધની એક જ આમનોંધ આવે કે રોકડા, યંત્ર, ફર્નિચર અને સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. આ બધું ઉધાર લખવાનું. રોકડ ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, પછી તે મૂડી ખાતે, એવું આવશે. પછી આવશે ત્યારે. પણ હમણાં તમને મૂડીની આમનોંધ ખ્યાલ આવી જવો જોઈએ. ક્લિયર? હવે આપણે ઉપરની આમનોંધ લઈશું. છોકરાઓ, એના પછી ઉપાડના વ્યવહારોની આમનોંધ. આ રીતે ખાના પાડેલા છે, નામ નથી એટલે શૈલીના ચોપડે આમનોંધ. બરાબર છે? હવે પેલા એક સમજી લો. પીડીએફ એ વખતે પણ આટલું જ સમજાવ્યું છે છોકરાઓ, ઘણું વિસ્તારથી સમજાવ્યું છે. અને હવે આપણી જ જવું જોઈએ. બરાબર છે? જો ઘરના ખર્ચા, ઘરના ખર્ચા કહો કે અંગત આ સમાનાર્થી શબ્દ થઈ ગયો. પછી તબીબી ખર્ચ બોલો, દવા દારૂનો. જીવન વીમા શબ્દ ખાસ યાદમાં આઈએમપી સેવા પરીક્ષામાં પૂછાય છે. જીવન વીમો બોલો. પુત્ર, પત્ની કે પુત્રી ફરવા ગયા એને લગતા કોઈ પણ ખર્ચા હોય, આવક વેરો હોય, તો આ બધા ખર્ચા ઘરના ખર્ચ કહેવાય. કોના ખર્ચ કહેવાય? ઘરના. હવે એ ખર્ચા જો ધંધામાંથી ચૂકવાય, છોકરાઓ ધંધામાંથી, માલિકને કાથી આપ, ગલ્લામાંથી રૂપિયા કાઢી આપવાનો, આ તો દુકાને બેઠો છે ચેક આપે, તો આ બધા ખર્ચા જો ધંધામાંથી ચૂકવાય એનો અર્થ માલિક લેનાર છે. માલિક કોણ છે? લેનાર થયો એટલે માલિક લેનાર છે તો ઉધાર. તો હમણાં જોયું કે માલિક આપનાર હોય તો જમા, મૂડી ખાતું જમા કર્યું. તો માલિક લેનાર છે તો કયું ખાતું ઉધાર થાય? ઉપાડ ખાતું ઉધાર થાય. હવે લઈ જાય એટલે ધંધામાંથી તો બે જ વસ્તુ જવાની મોટે ભાગે, એક તો રોકડા જાય ને માલ જાય. પણ રોકડા જાય તો રોકડ જમા, ને ચેકથી જાય તો બેંક ખાતું છે. તો આ રીતે હવે આપણે ઉપાડના વ્યવહારો કરીશું. પહેલો વ્યવહાર, રૂપિયા 5000 અંગત વપરાશ માટે લઈ ગયા. કોણ લઈ ગયું? બધી રીતે સમજી શકાય. કોણ લઈ ગયું? કે માલિક લઈ ગયો. માલિક લેનાર છે. ઉપાડ ખાતે ઉધાર. તે શું લઈ ગયો? ભાઈ કશું કીધું નથી. તો તે રોકડ ખાતે જમા. કેટલા લઈ ગયો? કે 5000. 5000 બાબતજી અંગત વપરાશ માટે લઈ ગયો. બરાબર છે? એના પછી બીજો વ્યવહાર, અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા. અંગત શબ્દ આવ્યો એટલે ઉપાડ ખાતો, માલિક લઈ ગયો. તો જો આમાં શું ફેર પડશે તે જુઓ. ઉપાડ ખાતે ઉધાર તો થવાનો જ, પણ અહીંયા રૂપિયા માલિકને જરૂર હતી, માલિક અંગત વપરાશ માટે ઉપાડ્યા. પણ કાથી ઉપાડ્યા? તો ધંધાના બેંક ખાતામાંથી ઉપાડ્યા. ગલ્લામાં
દુકાનો બંધ છે, રોકડા પડ્યા નથી, ગલ્લામાં કેશ છે નહીં, તો એને ચેક લખીને ઉપાડ્યા. પણ કોના માટે ઉપાડ્યા? અંગ એટલે ઉપાડ. અને તે બેંકમાંથી ઉપાડ્યા, બેંક આપનાર છે, બેંક ખાતે જમા. બાબત જે અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા, ચાલો હવે છોકરાઓ ત્રીજો વ્યવહાર. તબીબી ખર્ચના ચૂકવ્યા. તબીબી એટલે ડોક્ટરને લગતો ખર્ચ. પણ એ ખર્ચો છોકરાઓ ધંધાનો ન કહેવાય, અંગત કહેવાય. તબીબી ખર્ચ એટલે કયો? અંગત. અંગત ખર્ચ એટલે ઉપાડ જ આવે. તો જો આ ત્રીજા નંબરની આમદની તો ત્રીજા નંબરની આમદન ફરીથી તબીબી ખર્ચના ચૂકવ્યા એટલે માલિકે પોતાના અંગત રૂપિયા ધંધામાંથી ચૂકવા એટલે ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તબીબી ખર્ચના જીવન વીમાના ચેકથી ચૂકવ્યા. તો જીવન વીમો પણ કયો ખર્ચ કહેવાય? ઘરનો. અને ઘરનો ખર્ચ છે એટલે ઉપાડ. ચોથી આમનો ઉપાડ ખાતે ઉધાર પણ ચેકથી ચૂકવ્યા, બેંક આપનાર છે. આપણા વતી રૂપિયા કોણ આપ્યા? બેંક. પણ એ રૂપિયા લીધા તો માલિકે જ કહેવાય. ફરીથી જીવન વીમો ખબર છે ને, કઈ થાય તો વીમા કંપની આપે. તે ફાયદો ધંધાને નથી, માલિકને છે. દુકાનનો ખર્ચ નથી, ઘરનો છે. એટલે ઘરનો ખર્ચ ઉપાડ ખાતે હતા, તે બેંક ખાતે જમા. ને હવે તમારે એક ખાતું તો છોકરા એમ જ થઈ જાય ને. આપણે આગળ પણ ભણી ગયા, કેટલી વાર કીધું કે બેંક શબ્દ આવે એટલે બેંક લેનાર છે કે આપણા. તો ચેકથી ચૂકવ્યા તો બેંક આપના એટલે બેંક ખાતું જમા. તો ઉધાર શું થયું? ઉપાડ. હવે પાંચમો વ્યવહાર. પુત્રની ટ્યુશન ફી ચૂકવી. એટલે હવે તમારે પણ બધાએ ધીરે ધીરે ફી જમા કરાવવાની, બરાબર છે? ઓગસ્ટ મહિનો આવી ગયો, આપણને ધારણા હતી નહીં કે આટલો બધો લાંબો ખેંચાશે. તમે ભણી રહ્યા છો એટલે હવે તમારા વાલીને પણ જાણ કરવાની કે હવે આપણે ફી ભરવાની છે. અને ઘરના દુકાનમાંથી છોકરાની કે છોકરીની ટ્યુશન ફી ભરાય તો માલિકે તો લાભ લીધો, એનો ઘરનો ખર્ચો છે, ઉપાડ ખાતે ઉધાર 2000, તે રોકડ ખાતે 2000. હતી ગઈ પુત્રની ટ્યુશન ફી ચૂકવી. છેલ્લું છોકરાઓ, આવક વેરાના ચેકથી ચૂકવ્યું. ને આ તો પરીક્ષામાં પૂછે કે આવક વેરો ખાતાનો કયો પ્રકાર. એટલે ઘણા છોકરા લખી દે ખર્ચો કહેવાય. ખર્ચો ખરો, સાંભળી લો, આવક વેરો ખર્ચ ખરો, પણ કયો ખર્ચ? ઘરનો. એટલે ખાતાનું નામ શું બન્યું? ઉપાડ. બરાબર? હવે સાંભળજો, ઉપાડ કોણે કર્યો? વ્યક્તિએ, માલિકે. એટલે ઉપાડ આવક વેરો ખાતાનો પ્રકાર વ્યક્તિ છે. આ બધામાં છે ને તમને પૂછશે પરીક્ષામાં, એમસીક્યુમાં. તબીબી ખર્ચ ખાતાનો પ્રકાર કયો? જીવન વીમો ખાતાનો પ્રકાર કયો? આવો, તો ઘણા છોકરાઓ ખર્ચો સમજીને ઉપજ ખર્ચ લખે.
ખર્ચો છે પણ કોનો ઘરનો અંગ એટલે ઉપાડ અને ઉપાડ એટલે માલિક વ્યક્તિ બરાબર તે અહીંયા આવક વેરો એટલે ઉપાડ લખો હોય તો સાઈટ પર કાઉન્સમાં લખું છું તમને યાદ રહે ચેકથી ચૂકવ્યો બેંક ખાતે જમ બસ તો આ તમારી આજની મૂડી ઉપાડની ભેગી પૂરી થઈ હવે હું ચોપડીની મૂડી ઉપાડની ભેગી આમ તમને કરાવીશ પછી ઉદાહરણ પણ કરીશ બરાબર